બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલા માં અંબાના ધામમાં દૂર દૂરથી અનેક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે માં અંબાના ધામમાં દર્શન માટે આવતા ભક્તોને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. એક સપ્તાહ પહેલા અંબાજી ખાતે પિયુષી શાંતિલાલ મહેતા નામનો સુરતનો એક જૈન પરિવાર અંબાજી કુંભારિયા જૈન દેરાસરમાં દર્શન કરવા આવ્યા હતા. જોકે ત્યાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ હોલમાં રોકાયા હતા. ત્યારે પોતાની સાથે લાવેલી સોનાના દાગીના અને રોકડ રકમને તેમણે કારમાં રાખી હતી અને કાર બહાર પાર્ક કરીને લોક માર્યું હતું. જોકે અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈ કારનો કાચ તોડી સોનાના દાગીના ભરેલી બેગ અને રોકડ રકમની ચોરી કરી અસમો ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને અંબાજી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જૈન પરિવારે આ ઘટનાને લઈને અંબાજી પોલીસ મથકે અંદાજે 40 લાખથી વધુના દાગીના અને 1.5 લાખ રૂપિયા રોકડાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ LCB પોલીસ, SOG પોલીસ અને અંબાજી પોલીસ સહિતની 6 ટીમ્સ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે એક સપ્તાહ બાદ પોલીસે આ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તારીખ 5/11/2024 ના રોજ અંબાજી ખાતે જે જૈન દેરાસર આવેલું છે, કુંભારિયા જૈન દેરાસર, તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે. તેઓ પોતાની સાથે એ વખતે 80 જેટલા તોલાનું સોનું અને 1.5 લાખ જેટલા રોકડ રૂપે લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ એ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે. આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા LCB અને SOGની અલગ અલગ 6 જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. તપાસના અંતે પોલીસ દ્વારા 4 જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમનો ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ 4-4 જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે. ચોરીની ઘટનાના આરોપીઓને પકડવા માટે પોલીસે અને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે ચોરી કરનાર ગોવાભાઈ ડુંગૈસા અને ગુલાભાઈ ખરાડીને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે 37.50 લાખના દાગીના કબજે કર્યા હતા, જ્યારે રોકડ 1.56 લાખ જેટલી રકમ ન મળતા આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ લીધા છે. પોલીસે આ રોકડ તપાસ કબજે લેવા માટે તપાસ હાથ ધરી છે. તેમાં 80 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા આ તમામે તમામ વસ્તુઓને પોલીસ દ્વારા રિકવરી કરી દેવામાં આવી છે. આ સિવાય તેમના કેટલાક કપડાં ગયેલા હતા તે માટે પણ પોલીસ દ્વારા એ રિકવરી કરવામાં આવી છે.